दिस प्रोग्राम प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, मेरे और मेरी फैमिली के लिए बेस्ट। हेलो फ्रेंड्स, केम छो? हूँ छु आपनी होस्ट अने दोस्त जनिशा, अने लईने आवी गई छु तमारो फेवरेट फूड कोर्ट शो। ઉનાળાની ઋતુ ચાલુ થઈ ચૂકી છે ત્યારે આપણે બધાને ઠંડુ પીવું ખૂબ જ વધારે ગમતું હોય છે, તો આજે ફૂડ કોર્ટની આ સફરમાં તમારા માટે હું સ્મૂધીની બે નવી રેસીપી લઈને આવી છું। તો ચાલો શરૂ કરીએ ફૂડ કોર્ટની આ સફર। તિરુપતિ ઓઇલ પ્રેઝન્ટ ફૂડ કોર્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આશાબેન। જી આશાબેન, આપનું સ્વાગત છે ફૂડ કોર્ટમાં, કેમ છો તમે? બસ મજામાં। મજામાં તો આજે તમે શું નવી વાનગી લઈને આવ્યા છો? આજે હું બનાવવાની છું મસ્ક મેલન સ્મૂધી। મસ્ક મેલન સ્મૂધી, એટલે ઉનાળાની સીઝનમાં તમે ઠંડી રેસીપી લઈને આવ્યા છો કે જે બોડી માટે પણ સારી છે। ઓકે, તો મસ્ક મેલન સ્મૂધીમાં આપણે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં જોશું? આપણને આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। સૌથી પહેલાં મસ્ક મેલન લઈશું, ડ્રાય ફ્રૂટ છે, બનાના છે, શુગર છે, કર્ડ છે, અને ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ ને મસ્ક મેલન છે। ઓકે, અને કેટલી મિનિટમાં બની જશે આપણી આ સ્મૂધી? 10 મિનિટમાં, વધારે 10 મિનિટ, વધારે 10 મિનિટમાં બની જશે। ઓકે, તો આપણે ક્યાંથી શરૂઆત કરશું હવે? આપણે સૌથી પહેલા આપણે એક મિક્સચર જાર લઈશું। ઓકે, સૌથી પહેલા આપણે જે શક્કર ટેટીના જે પીસ લીધેલા છે એને આપણે ક્રશ કરવાના છે। હા, એને ક્રશ કરવાના છે। ને કેટલા પ્રમાણમાં આપણે ઘરમાં 6-7 વ્યક્તિ હોય તો કેવી રીતે લેશું પછી? હા, એ તો આ અત્યારે આમાંથી એક ગ્લાસ બનશે, અને વધારે ક્વોન્ટિટીમાં લેવું હોય તો તમારે 3-4 ગ્લાસ, તેના માટે એક શક્કર ટેટી જોઈશે તમારે। ચાલો ક્રશ કરી લેશું। હા, સૌથી પહેલા આપણે શક્કર ટેટી લઈશું, ત્યારબાદ બનાના, થોડા હેલ્ધી કરવા માટે થોડા ડ્રાય ફ્રૂટ્સ અંદર નાખીશું, બે ચમચી કર્ડ નાખીશું, થોડી સુગર એડ કરીશું, બે ચમચી આપણે ક્રશ કરીશું। સ્મૂધી ઉનાળામાં આપણે પીએ તો બોડી માટે ખૂબ જ સારું છે, અને શક્કર ટેટીમાં પાણીની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે, અને જે લોકોને કેળાથી પ્રોબ્લેમ હોય, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે કેળા ખાય તો એ લોકોને તરત શરદી થઈ જાય છે, તો કેળાની જગ્યાએ આપણે એમાં બીજું કંઈક એડ કરી શકીએ? હા, આમાં તમે એપલ એડ કરી શકો છો। એપલ એડ કરી શકીએ આપણે, સ્મૂધીમાં આપણે મિલ્કનો ઉપયોગ ન કરી શકીએ? હા, તમે મિલ્કનો ઉપયોગ કરી શકો છો, સોયા મિલ્કનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ફ્રૂટ જ્યુસ પણ તમે એડ કરી શકો છો। હા, કારણ કે મેં ઘણી વખત જોયું છે કે આપણે જો શેક ને એવું બધું પીતા હતા તેમાં ફક્ત મિલ્ક જ હોય છે, ને આમાં તમે કર્ડી સાથે થોડું મિલ્ક પણ એડ કરી શકો છો, અને અથવા તો તમે ફ્રૂટ જ્યુસ પણ એડ કરી શકો છો। ફ્રૂટ જ્યુસ પણ એડ કરી શકીએ છીએ। હવે આગળની શું પ્રોસીજર છે? હવે એક ગ્લાસમાં આપણે હવે કાઢી લઈશું। હા, તમને ગ્લાસ આપી દો મને। સ્મૂધી જો કે ઉનાળા માટે તો ખૂબ જ સારી વસ્તુ છે પીવા માટે, કારણ કે સ્મૂધી બેવરેજીસમાં જ કન્સિડર કરવામાં આવે છે, અને આપણે બહારનો ઠંડા પીણા પીએ એના કરતાં સ્મૂધી આપણે ઘરે, હા, તમે ઘરે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઘરે બનાવી શકો છો।
સ્મૂધી થોડું હેવી હોય છે તો શું આપણે એને રોજ કન્સિડર કરી શકીએ, મતલબ ડેઈલી બેઝિસ ઉપર? હા, તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો અને લંચ પહેલાં લઈ શકો છો, કારણ કે એનું થોડું હેવી હોય છે. એટલે તમે એકલું બ્રેકફાસ્ટમાં ખાલી સ્મૂધી લો અને તમે પછી ન કરો બ્રેકફાસ્ટ તો ચાલે છે. એટલે આપણે બ્રેકફાસ્ટમાં અથવા તો લંચમાં એક ગ્લાસ સ્મૂધી પીએ તો એ આપણા માટે ઇનફ? હા, ઇનફ છે. હા, એનો ભાર પડશે. હવે થોડા ડ્રાય ફ્રૂટ નાખી દઈએ. સ્મૂધીના ભાવ જો કે આપણે બહારે જોવા જઈએ તો ખૂબ જ વધારે હોય છે, પણ ઘરે તમે ઓછા ખર્ચે બનાવી શકો છો અને હેલ્ધી પણ છે. કયા કયા ફ્રૂટ્સને આપણે અને સ્મૂધીમાં કન્સિડર કરી શકીએ, કારણ કે ઉનાળાનો સીઝન ચાલુ છે અત્યારે? તમે ચીકુ છે, મેંગો છે, એપલ છે, તમે બધાની સ્મૂધી બનાવી શકો છો ઘરે જ. વોટરમેલનને પણ લઈ શકાય. થોડા શક્કર ટેટીના પીસ લઈશું. જી આશાબેન, તમે એને ગ્લાસમાં કાઢી દીધી છે અને તેને હાફ ગાર્નિશ એનું થઈ ચૂક્યું છે. હું તમને એવું પૂછવા માંગીશ કે સ્મૂધી કયા ટાઈમે આપણે કન્ઝ્યુમ કરીએ તો આપણા બોડી માટે વધારે સારું? હા, સ્મૂધી તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો તો એનાથી તમને ભાર પડે છે, તો તમે બ્રેકફાસ્ટ એક સમય ન કરો ને તો પણ ચાલે, અને લંચ પહેલાં પણ લઈ શકો છો તમે, તો થોડું હેવી થઈ જશે તો તમારાથી લંચ ઓછું લેવાશે તો વેઇટ લોસમાં તમને બેનિફિટ થશે. અને ડાયાબિટીસ માટે શક્કર ટેટી ઘણી ઉપયોગી છે ડાયાબિટીસમાં, અને વેઇટ લોસમાં પણ ઉપયોગી છે અને સ્કિન માટે પણ સારી છે. અને તમે વિટામિન, એમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ રહેલા છે. સ્મૂધી અને શેક વચ્ચેનો હું તફાવત જાણવા માંગીશ, કારણ કે શેકમાં એવું હોય છે કે આપણે દૂધનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે સ્મૂધીમાં એવું હોય છે કે આપણે દહીંનો ઉપયોગ કરતા હોય છે. તેની પાછળનું કોઈ કારણ? એક્ચ્યુઅલી દૂધ તમે લો તો એ શેક થઈ જાય છે, તો તમે જલ્દી પચી પણ જાય છે, અને જ્યારે તમે કર્ડ લો તો થોડું હેવી પડે છે તમને, અને થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખો તો થોડું વધારે હેવી થઈ જાય છે. તો તમે બ્રેકફાસ્ટમાં એવું લો તો તમને થોડું ભાર પડે છે, એટલા માટે ભૂખ ઓછી લાગે તમને એનાથી. હા, એનાથી વેટ કંટ્રોલમાં રહે તમારે. હવે આમાં આપણે ગાર્નિશિંગ કરવાનું બાકી છે હજી? હા, હવે આપણે ડ્રાય ફ્રૂટથી થોડું ગાર્નિશ કરીશું. આપણે આમાં કેસર અથવા તો દ્રાક્ષ પણ એડ કરી શકીએ? તમે કરી શકો છો. હા, અને ઇલાયચીનો પાવડર પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. તો આપણે આમાં ફુદીનો કે એનું કઈ મિશ્રણ એડ કરી શકીએ? ના, ફુદીનોમાં મજા નહીં આવે. ના, સ્મૂધી છે ને એટલા માટે, ડ્રિંક્સ હોય ને તો તમે એમાં ફુદીનો લઈ શકો છો. ઓકે, તો હવે આપણું રેડી છે. હા, સ્મૂધી. થેન્ક યુ આશાબેન. ઓકે. મિત્રો, ઉનાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે આપણે ઠંડા શરબત અથવા તો કોલ્ડ ડ્રિંક્સનો બહુ વધારે પડતા ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે શીખ્યા સ્મૂધી બનાવતા, તો સ્મૂધીમાં શક્કર ટેટીની સ્મૂધી ખૂબ જ વધારે પડતી ઉપયોગી છે. તો આની રીત લખાવીશ તે પહેલાં લઈએ એક બ્રેક. તિરુપતિ ઓલ પ્રેઝન્ટ ફૂડ કોર્ટમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે શીખ્યા શક્કર ટેટીની સ્મૂધી બનાવતા, તો નોંધ કરી લો તેની રીત. મસ્ક મેલોન સ્મૂધી બનાવવા માટેની સામગ્રી: મસ્ક મેલોન એક બાઉલ, ડ્રાય ફ્રૂટ્સ જરૂર મુજબ, બનાના એક બાઉલ, સુગર જરૂર મુજબ, દહીં 2 ચમચી. મસ્ક મેલોન સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલા આપણે મિક્સચર લેશું. તેમાં આપણે કટ કરેલા મસ્ક મેલનના પીસ એડ કરીશું. તેમાં બનાના એડ કરીશું, થોડા પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું,
બે ચમચી જેટલું દહીં નાખો, થોડા પ્રમાણમાં ખાંડ એડ કરો અને તેને ક્રશ કરો. તે બાદ તેને બાઉલમાં કાઢો, તેને ગ્લાસમાં લો, તેને ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ એડ કરો, પછી તેમાં કટ કરેલા મસ્ક મેલોનના પીસ નાખો. તો રેડી છે આપણી મસ્ક મેલોન સ્મૂધી. તો આશાબેન તમે બીજી કઈ રેસીપી લઈને આવ્યા છો? હવે બનાવીશું આપણે પપૈયા વિથ બનાના સ્મૂધી. પપૈયા વિથ બનાના સ્મૂધી. આપણે સ્મૂધી ચાલુ કરી એના પહેલા હું તમને પપૈયાના બેનિફિટ્સ પૂછવા માંગીશ. ચોક્કસ. તો તમે જણાવશો પપૈયાના કયા કયા બેનિફિટ્સ છે? પપૈયામાં એક તો 12 મહિના મળતું ફ્રૂટ છે અને પપૈયું તમે ગમે ત્યારે લગભગ ખાઈ શકો છો, જમ્યા પછી ખાઈ શકો છો. અમુક ફ્રૂટ્સ એવા હોય છે કે જમ્યા પછી ન ખાઈ શકાય, પણ પપૈયું એવું ફ્રૂટ છે કે જમ્યાના 1-2 કલાક પછી પણ તમે લઈ શકો છો અને તરત પણ લઈ શકો છો. પપૈયામાં ઘણા બધા વિટામિન્સ રહેલા છે. વિટામિન એ છે, વિટામિન સી છે અને વિટામિન ઈ પણ છે એમાં. અને બીજું કે પપૈયું તમારી સ્કિન માટે અને વાળ માટે બહુ જ હેલ્ધી છે. અને પપૈયામાં ડાયજેસ્ટિવ સિસ્ટમ ઘણી સારી છે. કોઈને પેટના જો રોગો હોય તો એની સામે પપૈયું ઘણી હેલ્પ, રક્ષણ આપે છે, ઘણી હેલ્પ કરે છે. અને પપૈયું રોગપ્રતિકારક શક્તિ પણ એમાં ઘણી બધી છે પપૈયામાં. જ્યારે આપણે બીમાર પડતો હોય છે ત્યારે ડોક્ટર પપૈયું પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. હા, પપૈયું ખાવાનું પહેલું કહેતા હોય છે કે પપૈયું તમારે ખાવું જોઈએ. હા, અને આંખો માટે પણ પપૈયું ઘણું સારું છે. અને ચશ્માના નંબર જો હોય વધારે એના માટે પણ પપૈયું ઘણું ફાયદાકારક છે. એક જ ફ્રૂટમાં આટલા બધા ઘણા બધા વિટામિન્સ રહેલા છે. હા, હવે આપણે આગળ વાત કરતા પહેલા હું તમને પૂછી લઈશ કે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે. હા, સૌથી પહેલાં તો આપણે પપૈયું લીધું છે, પછી બનાના છે, કર્ડ લીધું છે, શુગર લીધી છે, થોડા ડ્રાય ફ્રૂટ્સ છે અને ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ અને પપૈયું છે. ઓકે, તો આપણે આની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું. સૌથી પહેલા આપણે પપૈયું લઈશું. એવું પણ સાંભળ્યું છે કે પપૈયું વધારે વાર જે છે એને કાપીને ન મૂકી શકાય, કાપીને તરત ખાઈ લેવું. હા, ખાઈ લેવું જોઈએ. એના પાછળનું કોઈ કારણ? નહીતર થોડુંક બ્લેક થઈ જાય છે, એની સ્કિન થોડી બ્લેક થઈ જાય છે. એટલે પપૈયું તમારે ફ્રૂટ કદી કાપીને મૂકી નહીં રાખવાના, એને તરત જ ખાઈ લેવાના. કારણ કે ઘણા લોકો એવું હોય છે કે કાપીને મૂકી રાખતા હોય છે, દાડમમાં એવું કરતા હોય છે, સફરજનમાં પણ, એપલમાં પણ એવું હોય છે. તો એ થોડા કાળા પડી જાય છે, પણ એને તમે તરત જ જ્યારે તમારે યુઝ કરવાનું હોય ત્યારે જ તમારે કાપી લેવું જોઈએ. હવે બનાના લઈશું. એક બનાના છે. બનાના જો આપણે સ્કીપ કરવું હોય તો કરી શકાય? હા, કરી શકે છે. એકલા પપૈયાની પણ બની શકે છે સ્મૂધી. હા, પછી કર્ડ લઈશું 2 ચમચી જેટલું. એની જગ્યાએ તમે કર્ડ ન લેવો હોય તો ફ્રૂટ જ્યુસ પણ તમે લઈ શકો છો. હવે શુગર લઈશું. શુગર તમે ન લેવી હોય તો સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ હની પણ ચાલે, એટલે ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે. મેં ડોક્ટર ગોળનું પાણી હોય કે હની હોય એવી તો તમે ડાયાબિટીસ શુગર ન લો તો પછી તમે હની નાખી શકો છો, થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. હવે એને બ્લેન્ડ કરી લઈશું. જોઈ લઈશું. હવે ઘણું ઠીક છે, તો એમાં તમે થોડું વોટર પણ એડ કરી શકો છો. આપણે એડ કરવું હોય તો એમાં આપણે એડ કરી શકીએ છીએ, વધારે ઠીક લાગતું હોય તો.
નહીતર થોડું કડ પણ તમે એડ કરી શકો છો, નહીતર વોટર પણ તમે એડ કરી શકો છો. મેં એવું પણ સાંભળ્યું છે કે ભાઈ પપૈયા અને દૂધને ક્યારે મિક્સ ન કરવું જોઈએ, એનું કોઈ કારણ એના પાછળ? એ વિરુદ્ધ આહાર થઈ જાય છે, એટલે સ્કિનને થોડો પ્રોબ્લેમ થાય તમે મિલ્ક સાથે લો તો. કારણ કે ઘણા એવા લોકો હોય છે કે જ્યુસ ક્યારેક બનાવતો હોય છે તો પાણીમાં નહીં પણ દૂધનો ઉપયોગ કરતા હોય છે, એટલે. પણ તમે કડ લેશો તો વાંધો નથી, કડ જોડે પચવામાં પણ સારું રહે છે. હા, દહી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે મિલ્ક એવોઇડ કરવાનું તમારે, પણ તમે દહીં લઈ શકો છો. થોડું વોટર આપી દેશો? થોડુંક તમે વોટર નાખી શકો છો. આટલું થીક છે એટલે અડધું પપૈયું જો આપણે લઈએ તો બહુ ઇનફ થઈ જશે. ઇનફ છે, હા. હવે એક બાઉલમાં કાઢી લઈશું. આશાબેન, હું પૂછવા માંગીશ કે પપૈયું કયા ટાઈમે ખાવું યોગ્ય રહેશે? કારણ કે બધી વસ્તુને એક પરફેક્ટ ટાઈમ હોય છે, લંચનો, બ્રેકફાસ્ટનો, ડિનરનો, તો પપૈયું ખાવાનો પરફેક્ટ ટાઈમ કયો છે? પપૈયું જનરલી સવારે મોર્નિંગમાં ખાવ તો વધારે સારું છે, અને જમ્યા પછી લંચમાં તમે લઈ શકો છો. સાંજે થોડું અવોઈડ કરવું જોઈએ તમારે, અને સવારે તમે લો બ્રેકફાસ્ટમાં તો તમને એનર્જી રહે છે. અને ખાવાના તો આના આટલા બધા ઉપયોગ છે જ, આનો પણ લોકો આને પોતાના સ્કિન ટ્રીટમેન્ટ માટે અથવા તો વાળ માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. ઘણો બધો એના બેનિફિટ છે, સ્કિન માટે પણ ઉપયોગી છે પપૈયું. એની સ્કિનને તમે ફેંકી ન દેતા એનો માસ્ક તરીકે પણ, ફેસ માસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જે પપૈયાની છાલ છે એનો પણ ઉપયોગ થઈ શકે છે, અને પપૈયું પણ તમે લગાવી શકો છો સ્કિન પર. અને વાળમાં પણ ઘણું ઉપયોગી છે પપૈયું, વાળના ગ્રોથ વધારવામાં ઘણું ઉપયોગી છે. આમાં પપૈયામાં એક એવું હોય છે કે કાચું પપૈયું આવતું હોય છે, એક પાકું હોય છે, એમાં તો આપણે આમાં કયું કન્સિડર કરવાનું છે? પાકું લેવાનું છે કે જે થોડું કાચું આવે છે એ લઈ શકાય? ના, આપણે આમાં પાકું પપૈયું જ લેવાનું છે. પાકું પપૈયું જ આમાં આપણે યુઝ કરવાનું છે. ઓકે, તો હવે આગળની પ્રોસીજર શું રહેશે? આમાં મિક્સચર થઈ ચૂક્યું છે હવે. હા, હવે એને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. જો કે આટલું થીક રહેશે તો ચાલશે આપણે? હા, એટલે થોડુંક હજુ તમારે લિક્વિડ કરવું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. તો હવે આપણે આને ગ્લાસમાં લઈ લઈએ. તો હવે આગળ શું પ્રોસીજર રહેશે આમાં, કારણ કે મિક્સચર થઈ ચૂક્યું છે? હા, હવે બીજું કે પપૈયાનો બીજો એક બેનિફિટ એ પણ છે કે પપૈયાના જે પાન હોય છે તો એ તમારે કેન્સર અને ડેન્ગ્યુ સામે ઘણું રક્ષણ આપે છે. અને પપૈયાના પાનનો રસ તમે પીવડાવો તો સારું રહે છે. હા, અને હવે તો પપૈયાની ટેબ્લેટ પણ નીકળી છે, તો એ પણ તમે લઈ શકો છો. અને ઘણા બધા ફાયદા છે પપૈયાના. હા, સમર માટે કઈ રીતે બેનિફિશિયલ છે આપણા માટે? સમરમાં પપૈયું તમારે લેવાનું, એક પ્લેટ તમે પપૈયું બ્રેકફાસ્ટમાં લો તો ઇનફ છે, કારણ કે પાણીનું પ્રમાણ એમાં છે. અને સાંજના ટાઈમે તમારે થોડું અવોઇડ કરવું જોઈએ. જો એક પ્લેટથી વધારે ઓવર બી તમારે નહીં લેવાનું પપૈયું, નહીં તો તમને ડાયજેસ્ટિવમાં પ્રોબ્લેમ થશે. હવે આપણે આને ગ્લાસમાં કાઢી લઈશું આપણે. હવે હા, કારણ કે ઓલરેડી એટલું થીક છે, અને આપણે એક પ્લેટ પપૈયું ખાય
તો મતલબ બે નું પ્રમાણ બરોબર જ છે તમે હા થોડું ગાર્નિશ કરી દઈશું ડ્રાય ફ્રૂટ થી થોડા પપૈયાના પીસ લઈશું અને ઉપર આપણે ચેરી અથવા તો એપલના પીસીસ પણ એડ કરી શકીએ છીએ એડ કરી શકાય છે અને બીજું કે પપૈયામાં મેં બનાના લીધું છે તો એની જગ્યાએ તમે પ્લમ પણ લઈ શકો છો કારણ કે કેળાથી એવું હોય છે કે ઘણા લોકોને પ્રોબ્લેમ થતી હોય છે એ લોકો નથી ખાતા અવોઇડ કરતા હોય છે તો તમે પ્લમ પણ લઈ શકો છો અને આપણે એક આઈસ ક્યુબ મૂકીને અથવા તો વરિયાળી આપણે આમાં એડ કરી શકીએ આપણે ઉપર ગાર્નિશિંગમાં જો આપણે કરવું હોય તો ના વરિયાળી નહીં તમે ઇલાયચીનો પાવડર સ્પ્રિંકલ કરી શકો છો ઇલાયચીનો પાવડર ઇલાયચી હા ઇલાયચી ઠંડી છે એટલે ઇલાયચી તમે સ્પ્રિંકલ કરી શકો છો આની પર તો હવે રેડી થઈ ગયું છે તો રેડી છે પપૈયા સ્મૂધી પપૈયા સ્મૂધી રેડી છે થેન્ક યુ આશાબેન ઓકે રેડી છે આપણી પપૈયા સ્મૂધી અને સ્મૂધી સાથે આજે આપણે ઘણા બધા પપૈયાના બેનિફિટ્સ પણ જાણ્યા તો નોંધ કરી લો તેની રીત પપૈયા વિથ બનાના સ્મૂધી બનાવવા માટેની સામગ્રી પપૈયા 1 બાઉલ બનાના 1 બાઉલ દહીં 2 ચમચી શુગર જરૂર મુજબ ડ્રાયફ્રૂટ્સ જરૂર મુજબ પપૈયા વિથ બનાના સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલા મિક્સચર લો પછી તેમાં પપૈયા અને બનાના એડ કરો તે બાદ તેમાં દહીં નાખો અને થોડી શુગર એડ કરો ત્યારબાદ તેને ક્રશ કરો પછી એક બાઉલમાં કાઢી લો તે બાદ ગ્લાસમાં કાઢો તેમાં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરો ગાર્નિશિંગ માટે તેમાં કટ કરેલા પપૈયાના પીસ એડ કરો તો રેડી છે આપણી પપૈયા વિથ બનાના સ્મૂધી ફૂડકોર્ટની આજની આ સફરમાં આપણે શીખ્યા સ્મૂધીઝ બનાવતા ઉનાળાની આ ઋતુમાં સ્મૂધીઝ તમને ચોક્કસપણે રાહત આપશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આજની ફૂડકોર્ટની સફરમાં બસ આટલું જ ધીસ પ્રોગ્રામ પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ મેરે ઓર મેરી ફેમિલી કે લિએ બેસ્ટ હૈ